તે ઈડું મૂકે છે તમે તમારા ઘર અથવા શાળાની આસપાસ નાના બચ્ચાવાળા પ્રાણીઓ જોયા છે તો તેના નામ લખો તો આપણે અહીંયા લખવાનું છે કે હા મેં મારા ઘર અથવા કે શાળાની આસપાસ નાના બચ્ચાવાળા પ્રાણીઓને જોયા છે તો કે ઉતરી વાંદરા બિલાડી વગેરે જેવા પ્રાણીઓ હવે તમે ક્યારેય કોઈ પ્રાણી પાળ્યું છે તો તમે કયા પાલતુ પ્રાણીઓ વિશે જાણો છો તો તમારે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો તમે પાલતુ પ્રાણી પાડ્યું હોય તો તમારે લખવાનું છે અને તમે બીજા એવા કયા પાલતુ પ્રાણીઓને જાણું છું હવે તમે જોયેલા કે પાડેલા પ્રાણી વિશે માહિતી મેળવો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે જો કોઈ પ્રાણી તમે પાડ્યું હોય તો તેના વિશેની માહિતી લખવાની છે કે તમે કયું પ્રાણી પાડ્યું છે હવે તેને કોઈ નામ આપવામાં આવ્યું છે તો તે પશુ છે કે પક્ષી છે તેને એ નામ કોણે આપ્યું છે તો કે તમે તમે આપ્યું છે તમારા પપ્પાએ આપ્યું છે તેનું નામ લખવાનું છે પછી તેને શું ખાવું ગમે છે તો કે તેને શું ખાવું ગમે છે તે લખવાનું છે પછી દિવસમાં તેને કેટલી વખત ખાવાનું આપવામાં આવે છે તમે દિવસમાં તેને કેટલી વાર ખાવાનું આપો છો હવે તે ક્યારે સુવે છે અને તે કેટલા સમય માટે સુવે છે તેની માહિતી અહીંયા લખવાની પછી આ પ્રાણીની સંભાળ રાખવાની કોઈ ખાસ રીત છે તો તમે એને કેવી રીતના રાખો છો કોઈ ખાસ રીત હોય તો અહીંયા તમારે લખવાની છે હવે તે ગુસ્સે થાય છે અને ક્યારે તમે તેને કેવી રીતે જાણી શકો તે કે એ ગુસ્સામાં છે હવે શું તેમની ચાપડી પર વાળ છે કે પીછા છે તમારે અહીંયા લખવાનું વાળ હોય તો લખવાનું છે કે વાળ છે અને પીછા હોય તો લખવાનું પીછા છે હવે તમે તેના કાન જોઈ શકો છો તો અહીંયા તમારે જવાબ લખવાનો છે જો કાન જોઈ શકો તો લખવાનું છે કે કાન જોઈ શકીએ છીએ હવે શું તે બચ્ચું છે કે થોડું મોટું કે પછી એકદમ વૃદ્ધ હવે આની માહિતી તમારે અહીંયા લખવાની પછી આ પાલતુ પ્રાણી ઈંડા આપે છે કે બચ્ચાને જન્મ આપે છે તેને બચ્ચા છે અને તો બચ્ચા છે તો કેટલા છે તે અહીંયા લખવાનું છે હવે તે પ્રાણીનું ચિત્ર દોરો અને રંગ પૂરો તેને તમારી પસંદગીનું નામ પણ આપો હવે તમે જે પ્રાણી વિશેની માહિતી લખી છે તેનું અહીંયા ચિત્ર દોરી અને રંગ પૂરવાનો છે હવે આગળ જોઈએ કે આ પક્ષીને વિદ્યાર્થી મિત્રો તમે જોયું છે અહીંયા ચિત્રમાં દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો તો તેનું નામ લખો તો વિદ્યાર્થી મિત્રો આ શેનું કયું પક્ષી છે તેનું નામ આવડે છે તમને સરસ આ કયું પક્ષી છે મોર હવે આ આપણું રાષ્ટ્રીય પક્ષી છે હા તે આપણું રાષ્ટ્રીય પક્ષી છે તે તે ક્યાં ક્યાં રહે રહે છે હવે વન વગડામાં રહેતું હોય કે પછી ક્યાંય બાર ખેતરોમાં આ પક્ષી હવે ઘણા વિસ્તારોમાં ઘર આંગણે જોવા મળતું નથી તો કે આવું શા માટે થયું હશે તો આપણે તેના વિશે લખીએ તો કે આવું શું કરવા થયું તો કે પહેલાના સમયમાં આસપાસ બનાવવામાં આવતા હતા હવે ચબૂતરા ખૂબ જ ઓછા થઈ ગયા છે આ કારણે મોર જેવા મોટા પક્ષીઓને વગડા અને ખેતરમાં જવું પડ્યું છે આથી આજે મોર ઘર આંગણે ઓછા જોવા મળે છે મને જોવા હોય તો વન વગડા કે ખેતરમાં આવું પડે છે હવે તમારું પોતાનું પક્ષી બનાવો હવે વિદ્યાર્થી મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં આજે તમને તમને આવે તેમ તમારે આ પક્ષી બનાવતું જવાનું છે જો લાઈનમાં એક બે ત્રણ ચાર એવી રીતના લાઇનમાં તમને કહેવામાં આવ્યું છે પહેલાં તમારે એક પટ્ટી લેવાની છે પછી એને ત્રિકોણમાં વાળવાની છે એવી રીતના કરશો એટલે આઠમા નંબર ઉપરનું પક્ષી સરસ મજાનું તમને બની અને જોવા 模式。